વડગામ તાલુકાની દી સરસ્વતી સરાફી મંડળીના તત્કાલીન મંત્રી તેમજ ચેરમેન દ્વારા વર્ષ 2012 થી 2017 સુધીના સમય દરમિયાન રૂપિયા 1,67,36,326 ની નાણાકીય ઉચાપત કર્યાનું રી ઓડિટ દરમિયાન સામે આવ્યું હતું, જેથી ગેરરીતિ આચરનાર તત્કાલીન મંત્રી તેમજ ચેરમેન વિરુદ્ધ વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સહકારના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક વડગામ ખાતે કાર્યરત ધી સરસ્વતી સરાફી સહકારી મંડળીનું રી ઓડિટ નિવૃત્ત જિલ્લા રજિસ્ટર અને પ્રમાણિત ઓડિટ સહકારી મંડળીઓ હિંમતનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં ઓડિટમાં ઉચાપતનો પર્દાફાશ થયો હતો, જેનો રિપોર્ટ મંડળીને મોકલી આપવામાં આવ્યો હતો. મંડળીના તત્કાલીન મંત્રી રણજીતસિંહ સરદારસિંહ દેવડા દ્વારા વર્ષ 2012 થી 2017 દરમિયાન મંડળીના 72 સભાસદોની જાણ બહાર તેઓના નામે રૂપિયા 1,38,19,000નું ધિરાણ ઉધારી કાયમી તેમજ રૂપિયા 4,95,000ની હંગામી તેમજ બાંધી મુદતના 11 સભ્યોના નામે રૂપિયા 11,12,326 લોન ઉધારી બેરર ચેકથી નાણાં ઉપાડી તેમજ 13 લાખના બોગસ બાંધી મુદતની રસીદો બનાવી અલગ અલગ કુલ 1,68,36,326ની ઉચાપત થઈ હોવાની બાબત સામે આવી હતી. આ મામલે બનાસકાંઠા જિલ્લા રજિસ્ટર સહકારી મંડળીઓ પાલનપુર દ્વારા મંડળીના મંત્રી પરમાર પ્રતાપસિંહ માનસંગજીએ તત્કાલીન મંત્રી રણજીતસિંહ સરદારસિંહ દેવડા તેમજ તત્કાલીન ચેરમેન જવાનસિંહ બદાજી વાઘેલાને સહજવાબદાર ગણી બંને વિરુદ્ધ નાણાકીય ગેરરીતિ તેમજ ગુનાહિત કૃત્ય કરવા બદલ કલમ 408 મુજબ પોલીસ ફરિયાદ નોંધવા હુકમ કર્યો હતો, જેથી બંને વિરુદ્ધ મંડળીના મંત્રીએ બુધવારે વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 2021ના રોજ વડગામ પોલીસ સ્ટેશનમાં એક ઉચાપદની ફરિયાદ દાખલ થયેલી છે. તે ફરિયાદ આઈપીસીના સેક્શન્સ 408 અને 114 મુજબ ફરિયાદ નંબર 210/2021ની ફરિયાદ દાખલ થયેલી છે. તે ફરિયાદની વિગત એવી રીતે છે કે ધ સરસ્વતી સફારી સહકારી મંડળીના ચેરમેન અને મંત્રીને 2012 થી 2017 સુધી મળીને 72 સુધીના ઇલીગલ સિગ્નેચર્સ કરીને 1,67,00,000થી વધારેની કિંમતની ઉચાપત કરેલી છે. જ્યારે આ મંડળીની ઓડિટ કરવામાં આવેલી હતી ત્યારે આ ઉચાપદની વિગત સામે આવેલી છે. પોલીસને આ ફરિયાદ બાબતે જાણકારી થતાં તાત્કાલિક બંને અક્યુઝડ રણજીતસિંહ સરદારસિંહ દેવાડા અને જવાનસિંહ બદાજીસિંહ વાઘેલાની ધરપકડ કરી દીધેલી છે. બંને અક્યુઝ અત્યારે પોલીસની કસ્ટડીમાં છે અને એમને કોર્ટ દ્વારા પોલીસે રિમાન્ડ પણ આપેલું છે. વડગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા જ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંને આરોપીની ઝડપી પોલીસે આટલા મોટા કૌભાંડમાં તેમની સાથે બીજા કેટલા વ્યક્તિઓ જોડાયેલા છે તે બાબતે વધુ તપાસ હાથ ધરી છે. જોવાનું એ રહેશે કે ઓડિટ તપાસમાં આટલી મોટી નાણાકીય ઉચાપત સામે આવી છે ત્યારે પોલીસ આ સમગ્ર ઉચાપત કેસમાં તપાસ કરી વધુ કેટલા તથ્યો બહાર લાવે છે.